एक महत्वना समाचार मळी रह्या छे। कोंग्रेसमां फरी एकवार आंतरिक विखवाद सामे आव्यो छे। कोंग्रेसनो आंतरिक विखवाद सामे आव्यो छे। अमदावादना पूर्व शहर प्रमुखने कार्यकरोए घेरी लीधा छे। एनएसयूआई अने महिला कोंग्रेस कार्यकरोए आक्रोश ठालव्यो छे। कोंग्रेस उम्मीदवार मुद्दे तेमणे नाराजगी पण व्यक्त करी छे। एनएसयूआई अने महिला कोंग्रेसना कार्यकरोए आक्रोश व्यक्त कर्यो छे। कोंग्रेसना आंतरिक विखवाद एक बाद एक सामे आवी रह्या छे। उम्मीदवारोना नामनी पसंदगीने लईने विरोधनो सूर कोंग्रेसमां पण जोवा मळी रह्यो छे। अमदावाद पूर्व शहर प्रमुखने कार्यकर्ताओए घेर्या छे अने आक्रोश पण ठालव्यो छे। कोंग्रेस उम्मीदवार मुद्दे तेमणे नाराजगी पण व्यक्त करी छे। एनएसयूआई अने महिला कोंग्रेस कार्यकरोए પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પૂર્વ શહેર પ્રમુખને ઘેરી લીધા છે। એક બાદ એક ઉમેદવારોના નામને લઈને જે પ્રકારે નારાજગી સામે આવી રહી છે। અમદાવાદ પૂર્વ શહેર પ્રમુખને કાર્યકરોએ ઘેરી લીધા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। એનએસયુઆઈ અને મહિલા કોંગ્રેસ કાર્યકરો આક્રોશ વ્યક્ત કરી પૂર્વ શહેર પ્રમુખને ઘેર્યા હતા। ઉમેદવારના નામને મુદ્દે પોતે નારાજગી પણ વ્યક્ત કરી છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા હતા। એનએસયુઆઈ અને મહિલા કોંગ્રેસના કાર્યકરોએ પૂર્વ શહેર પ્રમુખને ઘેર્યા છે। ઉમેદવારોના નામને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે અને પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ ઉમેદવાર મુદ્દે તેમણે નારાજગી વ્યક્ત કરી છે। કોંગ્રેસમાં એક બાદ એક આ પ્રકારની અસંતોષની આગ જોવા મળી રહી છે। ભાજપમાં પણ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જોવા મળી હતી, તો કોંગ્રેસમાં પણ આ પ્રકારે વિખવાદ સામે આવી રહ્યા છે। હંમેશની જેમ આ વખતે પણ ટિકિટની ફાળવણી બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। હાલની જો વાત કરીએ તો હાલ પણ કોંગ્રેસના અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને મહિલા કાર્યકર્તાઓ અને સાથે સાથે જ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે ઘેરી વળ્યા છે। સાથે સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તેમના દ્વારા જે કાર્યકરોની જેને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેમને લઈને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, તેટલા જ માટે આ તમામ કાર્યકર્તાઓ હાલ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે સાથે જ એનએસયુઆઈ અને મહિલાના કાર્યકર્તાઓ હાલ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જો વાત કરવામાં આવે સવારથી જ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ શાહનવાઝ શેખની ટિકિટને લઈને રોષ છે, તો બીજી તરફ ભાઈપુરા અને હાટકેશ્વરમાં જેમની પસંદગી થઈ છે તેને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કાર્યકર્તાઓ અહીંયા તેમના નેતાને રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ તે નેતાઓ અહીંયા ઉપસ્થિત ન હતા, પરંતુ જેવા ચેતન રાવલ આવ્યા તેમને આ તમામ કાર્યકર્તાઓ છે તે ઘેરી વળ્યા છે। હંમેશની જેમ આ વખતે પણ કોંગ્રેસમાં તેનો આંતરિક વિખવાદ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ જો બીજી જો વાત કરવામાં આવે તો આ તરફ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે પણ સવારથી જ અહીંયા આવી પહોંચ્યા છે, તે તેમની રજૂઆત તેમની માંગણીને લઈને હાલ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે જે પ્રકારે કોંગ્રેસમાં ટિકિટોની ફાળવણીની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ જેમ એક બાદ એક નામ છે તે જાહેર આવ્યા ત્યારે હંમેશની જેમ આ વખતે પણ કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com. નમસ્કાર।